सुंदर बना रही हूँ। सुंदर सुंदर एक कविता छे। आपने कविता नी जोता पहला तेना कवि विषे परिचय तो सुंदर सुंदर काव्यना कवि छे धर्मेंद्र मास्टर। तेनु उपनाम छे मनोरम। तेनु जन्म 12/1/1926 ना रोज भरूच जिल्लामां थयो छे। तेनु जन्म भरूच जिल्लामां थयो छे। तेनु अवसान 15/7/2015 ना रोज थयेल छे। तेमणे कुंजन अने रेवागण जेवा अनेक काव्यो पण लख्या छे। तो सुंदर सुंदर एक प्रकृति गीत छे। आ काव्यनी अंदर कविए सूरज चांदो नदी सरोवर वन उपवन आ बधाने सुंदर कर्या छे। अने उपरांत तेमा वसता मानव माछली पंखी वगैरे पण कविनी सुंदर लागे छे। कवि कहे छे कि जो आ बधी ज वस्तु आटली सुंदर होय तो तेनी बनावनार विभु एटले के भगवान કેવા સુંદર હશે એવો પ્રશ્ન કવિના મનમાં થયા કરે છે। અને આ પ્રશ્ન થતાં જ કવિ આ કાવ્યની રચના કરી છે। તો કાવ્યની સમજૂતી જોતા પહેલા આપણે કાવ્યનું વાચન કરીશું। સુંદર સુંદર આ આ આ ઉષા સુંદર નિશા સુંદર
ઉષા એટલે કે રાત્રિ સુંદર છે, ઉષા એટલે કે સવાર સુંદર છે, નિશા એટલે કે રાત્રિ સુંદર છે, સુંદર વન વન એટલે કે જંગલ સુંદર છે, વન એટલે બગીચો બગીચો સુંદર છે, ગિરિવર એટલે કે પર્વત પર્વત સુંદર છે, વિભુ હશે તો આ બધાને બનાવના ભગવાન કેવા સુંદર હશે એવો પ્રશ્ન મારા મનમાં થયા કરે છે. માછલી સુંદર છે, પંખી સુંદર છે, ધરતી સુંદર છે, શાંત સમીર એટલે કે પવન પણ સુંદર છે, તો આ બધાને બનાવનાર ભગવાન કેટલા સુંદર છે એવો પ્રશ્ન મારા મનમાં થયા કરે છે. કવિતા સુંદર, જીવનની અંદર સુંદર તારા આભૂષણ, કવિતા સુંદર છે, બધાનું જીવન સરસ છે, તારા સરસ છે, મોટું વિશાળ આકાશ સરસ છે, તો આ બધાને બનાવ બધાની ભાષા સુંદર છે, આશા અપેક્ષાઓ સુંદર છે, બધાનું હૈયું એટલે કે દિલ સારું છે, બધા મનુષ્ય સુંદર છે, તો આ બધાને બનાવનાર ભગવાન કેવા સુંદર હશે એવો પ્રશ્ન મારા મનમાં થયા કરે છે. શબ્દ સમૃદ્ધિ સરિતા નદી વિભુ ભગવાન ઉષા એટલે કે પરોળ અથવા સવાર, દિશા એટલે રાત, ઉપવન બગીચો, ગિરિવર પર્વત, સમીર પવન, હયુર દેવ. તો વિદ્યાર્થી મિત્રો, આપો પૂરા કાવ્ય પઢના હૈ, સમજના હૈ, ઉસકો મૌખિક યાદ રખ.